विद्यार्थी मित्रों, सप्तर्थी संकुल वती आप सौनु हार्दिक स्वागत करूँ छू। अपने धोरण 9 अंदर संस्कृत विषय भणवाना छीए। संस्कृत विषय नी अंदर सौथी पहेला अपने आवे छे श्लोक पद्य नंबर 1 समर्चनम। समर्चनम नो गुजराती अर्थ थाय पूजन। कोई पण कार्य करता होय, कोई पण शुभ कार्य करता होय, ते समयनी अंदर पूजन करवामां आवतुं होय। पूजन करवाथी आपणे कोई पण कार्य सफल रीते करी शकता होय। तो संस्कृत चलावता पहेला आपणे पूजन करवानुं छे, मंगलाचरण करवानुं छे। संस्कृत भाषा में जेवुं कहेवामां आवे छे मंगलाचरण। हवे एना अनुसंधानमां ए केटलाक आपणे पूर्व भूमिका जोई लईए। એમાં દર્શાવવામાં આવ્યું છે વેદો ભારતના સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે। વેદો એ ભારતના સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે। વેદોમાં દર્શાવેલું જ્ઞાન અને એમાં દર્શાવેલા વચનોનું પાલન કરવાથી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ જળાવી શકે છે અને પોતે શુભ કાર્ય કરી શકે છે। હવે વેદોના કુલ 4 પ્રકાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ। આ જે વેદો છે અત્યાર સુધી એના જે રચનાકાર છે એના આધારભૂત માહિતી મળી નથી, રચનાકાર કોણ છે। પણ એમાં અથર્વવેદની અંદર અથર્વવેદના જે રચનાકાર છે અથર્વ અને અંગિરા નામના ઋષિ કરી એવી માનવામાં આવે છે। તે સમયની અંદર બીજા ગ્રંથ વેદ છે સામવેદ। મહાભારતની અંદર સામવેદ જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને પોતે ઉપદેશ આપતા હતા ત્યારે ભગવાન કૃષ્ણે પોતે કહ્યું હતું હું સામવેદમાં છું। તો આપણે માની શકીએ કે આ સામવેદની રચના એ મહાભારતના સમયની અંદર થઈ હોય એમ ખ્યાલ આવે છે। પછી દશામાં આવ્યું છે વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે, જેવા કે સ્તુતિ, પૂજન અને નમન। જ્યારે પણ આપણે સમાજની અંદર કોઈ સ્તુતિ કરતા હોય, પૂજન કરતા હોય, નમન કરતા હોય ત્યારે મંત્ર બોલતા હોય। આપણે કોઈ સુખ પ્રસંગ હોય, દુઃખદ પ્રસંગ હોય એ સમયની અંદર આપણે બ્રાહ્મણોને બોલાવતા હોય। તો સૌથી પહેલાં આપણે જે સમર્ચનની અંદર શ્લોક નંબર 1 એમાં લખેલું છે અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૂર્તિજમ હોતારમ રત્ન ઘાતમમ। આ જે શ્લોક છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે। આમ તો સમર્ચનની અંદર કુલ 6 શ્લોક છે, એમાં જે 3 શ્લોક છે એ વૈદિક શ્લોક છે અને બીજા જે 3 શ્લોક છે એ લૌકિક શ્લોક છે। એમાં આપણે સૌથી પહેલાં જોતા છે વૈદિક શ્લોક। વૈદિક શ્લોકની અંદર સૌથી પહેલાં છે શ્લોક નંબર 1 એ અગ્નિદેવના અનુસંધાનની અંદર છે। જ્યારે આપણે સંસ્કૃતની અંદર ભાષાંતર કરતા હોઈએ તે સમયની અંદર દરેક જે શબ્દો હોય આડાઅવળા હોય એટલે મેં જે નંબર લખાવ્યા છે એ પ્રમાણે આપણે ભાષાંતર કરવાનું છે। સૌથી પહેલાં જોઈ લો યજ્ઞિ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય, પુરોહિતમ યજ્ઞસ્ય એટલે હું થશે યજ્ઞના પુરોહિત। પછી લખેલો છે દેવ મૂર્તિજમ, દેવ મૂર્તિજમનો અર્થ થશે યજ્ઞ કરાવનાર દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર હોતારમ, હોતારમનો અર્થ નીકળશે હોમ હવન કરાવનાર। પછી રત્ન ઘાતમમ, રત્ન ઘાતમનો અર્થ છે રત્નનો ધારણ કરનાર। પછી આવશે 5 નંબર અગ્નિ મિલે, હું અગ્નિદેવની સ્તુતિ કરું છું અથવા હું અગ્નિની સ્તુતિ કરું છું, બરાબર। તો જે નંબર લખાવ્યા છે 1, 2, 3, 4 અને 5 આ જે આ રીતે ભાષાંતર કરશો તો તમને તકલીફ પડશે નહીં। ફરીથી જોઈ લઈએ પુરોહિતમ યજ્ઞસ્ય એટલે યજ્ઞના પુરોહિત, પુરોહિત એટલે જે કુરગુરુ હોય આપણે જે ગુરુ બાપા કહેતા છે એને,
યજ્ઞના પુરોહિત દેવમૂર્તિ જેમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ યજ્ઞ કરાવનાર હોતારમ હોમ હવન કરાવનાર રત્ન ઘાતકમ એટલે રત્નનું ધારણ કરનાર અગ્નિ મિલે હું અગ્નિદેવની સ્તુતિ કરું છું. આપણે શ્લોક નંબર એક જોઈ ગયા છે. શ્લોક નંબર એક ઋગ્વેદમાં લેવામાં આવ્યો છે. જો તમે શબ્દાર્થ અને જો તમને શબ્દાર્થ જો આવડતા હોય તો ભાષાંતર કરવાની તકલીફ પડશે નહીં. તમારે જ્યારે ભાષાંતર કરતા હોય ત્યારે ચોપડીને તમે નંબર આપી દેવાનો હોય, નંબર પણ ભાષાંતર કરવાનો હોય. પછી જોઈએ શ્લોક નંબર બે. શ્લોક નંબર બેમાં જે દર્શાવવામાં આવ્યું છે એ પણ અગ્નિદેવના અનુસંધાનની અંદર છે. લખેલું છે અગ્ને વ્રતે પતે વ્રતમ ચરિષ્યામી તસ્કયમ તન્મે રાધ્યતમ ઇદમ અનુર્તાત સત્યમે ઉપે. બરાબર, આમાં દર્શાવવામાં આવેલો છે અગ્ને વ્રતે પતે. અગ્નિદેવને કહેવામાં આવ્યું છે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, પછી વ્રતમ ચરિષ્યામી હું વ્રતોનું તમારા વ્રતનું પાલન કરીશ. તસ્કયમ તન્મે રાધ્યતમ તે વ્રતની મને સિદ્ધિ કરાવો. ઇદમ અનુર્તાત, ઇદમ એટલે આ, અનુર્તાત એટલે અસત્ય, સત્ય મેં પી હું અસત્યમાંથી સત્યના માર્ગ તરફ ગતિ કરું છું. આમાં જે જણાવવામાં આવ્યું છે બરાબર, હું પહેલાં અસત્યના માર્ગ તરફ હતો. બરાબર, હવે મેં વચન લીધું છે કે તમારા વચન લીધું છે કે હું અસત્યમાંથી સત્યના માર્ગ તરફ ગતિ કરીશ. ફરી જઈ લઈએ, યજ્ઞે વ્રતે પતે વ્રતમ ચરિષ્યામી તસ્કયમ તન્મે રાધ્યતમ ઇદમ અનુર્તાત સત્યોમે અપી. એટલે અગ્નિ વ્રતે એટલે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું કીધું છે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ હું વ્રતનું પાલન કરીશ, તે વ્રતની મને સિદ્ધિ કરાવો. આ અસત્યમાંથી સત્યના માર્ગ તરફ ગતિ કરું છું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શ્લોક નંબર એક અને શ્લોક નંબર બે જોઈ ગયેલા છે. શ્લોક નંબર એક અને શ્લોક નંબર બે અને શ્લોક નંબર ત્રણ એ ત્રણે ત્રણ વૈદિક શ્લોક છે. વૈદિક શ્લોકનો જે એક શ્લોક બાકી છે એ આવતા પીરિયડમાં રાખીશું.